देवभूमि द्वारका खाते श्री द्वारकाधीश मंदिर सुरक्षा कचेरीना उद्घाटन प्रसंगे गुजरात राज्यना पुलिस वड़ा श्री आशीष भाटिया द्वारका खाते पहुंचया। गुजरात राज्यना पुलिस वड़ा श्री आशीष भाटिया द्वारका खाते आवी पहुंचया। द्वारका रिलायंस रोड पर नायब पुलिस अधीक्षक श्री द्वारकाधीश मंदिर सुरक्षानी कचेरीनु उद्घाटन प्रसंगे श्री आशीष भाटिया द्वारका खाते आवी पहुंचया। पुलिस महानिदेशक अने मुख्य पुलिस अधिकारी गुजरात राज्यना वरद हस्ते नायब पुलिस अधीक्षक कचेरीनु उद्घाटन प्रसंगे हाजर रह्या हता। कचेरीना उद्घाटन प्रसंगे आशीष भाटिया साथे रेन्ज आईजी जिला पुलिस वड़ा पण हाजर रह्या। ज्यारे आईजीपी साहेबना जणाव्या अनुसार देवभूमि द्वारका मंदिर ने खूब ज सारू एवं रक्षा कवच ऊभु करवामां आव्युं छे, त्यारे पुलिस अने नगरपालिकाना साथ सहकारथी मंदिर सुरक्षा गृह ऊभु करवामां आव्युं छे। हवेथी द्वारका मंदिर खाते एक पीआई पण हाजर रहेशे। बहु सारी फीलिंग हती अने हूँ तो लगभग घणी वक्त आयो छूं अने लगभग बे वर्ष में एक वक्त तो मुलाकात थाय छे अने आजे सुधारा वधारा थई रह्या छे ए जोईने पण खूब आनंद थाय छे अने महत्ता जे छे तो आपणे जाणीए छीए, एमां कंई બીજું વધારે કહેવા જેવું નથી અને ખૂબ સારી રીતે આપણે મુલાકાત લીધી અને મારી શુભેચ્છા જે છે ટેમ્પલ ઓથોરિટીઝને ખાસ કરીને નગરપાલિકાને અને પછી ટેમ્પલના વહીવટકર્તાઓને અમારી શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં પણ આ રીતે સુધારા વધારા થતા રહે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ। ગઈકાલે અમારી કોન્ફરન્સ દરમિયાનમાં આપણે ચર્ચા કરેલી અને એમાં પણ વધારે અસરકારક રીતે કામગીરી થાય, વધારેમાં વધારે દરોડા પાડવામાં આવે અને જે લોકો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને તડીભાર કરવામાં આવે, એના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવે અને સખ્ત રીતે કાર્યવાહી કરવામાં આવે તે રીતની આપણે જે છે એ સૂચના આપી છે અને એ રીતે જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે અમારી પાસે ગાંધીનગરમાં છે એને પણ આ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવામાં આવે, ભલે દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય અને સખ્ત રીતે આપણે ડામીએ એ પ્રકારની ગઈકાલે આપણે દરેકને સૂચના આપી છે। બીજો પ્રશ્ન જે સ્ટ્રેન્થ છે એનું પણ આપણે રિવ્યૂ કર્યું છે અને જે ગઈ વખતે જે ભરતી થઈ હતી લગભગ 8000થી ઉપર પોલીસ સ્ટ્રેન્થ જે પાસિંગ આઉટ પરેડ પૂરી કરીને ગુજરાત રાજ્યમાં આપ્યા હતા એમાંથી અમુક સ્ટાફ જે છે દેવભૂમિ દ્વારકામાં પણ આપ્યા છે અને એ સિવાય જ્યારે ઇમ્પોર્ટન્ટ જે બંદોબસ્ત આવે જે રીતે કૃષ્ણ જન્માષ્ટમી વગેરે હોય ત્યારે એમને જે પોલીસ ફોર્સ અત્રે છે એને આપણે SRPથી અને એનાથી આપણે સપ્લિમેન્ટ કરીએ છીએ અને બીજા જિલ્લાઓમાંથી ઓછા ફોર્સ આપણે લઈએ અને SRPથી વધારે સપ્લિમેન્ટ કરીએ એ રીતનું આપણો પ્રયાસ રહે છે અને સાથે સાથે જે દાખલા તરીકે હોમગાર્ડ છે, ગ્રામ રક્ષક દળ છે, TRB છે, એ રીતે જે ઓક્ઝિલરી ફોર્સીસ છે એનું પણ મહત્તમ ઉપયોગ થાય એ રીતનું આપણો પ્રયાસ છે। હા, એટલે પોલીસના વેલફેર બાબતમાં આપણે ગઈકાલે ખૂબ વિગતવાર ચર્ચા કરી અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે કઈ રીતે થાય એના માટે આપણે એ લોકો યોગા અને મેડિટેશન વગેરે કરે એ રીતની પણ આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ। એક નેશનલ લેવલની સંસ્થા હાર્ટફુલનેસ નામની સંસ્થા છે એની સાથે આપણે જોડાયા છીએ અને એ લોકોના સ્વયંસેવકો દરેક જિલ્લામાં છે અને એમની મદદથી આપણે આ લોકો પોતાનું સ્ટ્રેસ મેનેજ કરી શકે અને સોમવાર અને શુક્રવારની જે પરેડ હોય છે એની અંદર આ યોગા અને મેડિટેશનનું પણ એલિમેન્ટ જે છે એમાં નાખવામાં આવે એ રીતે આપણે કાર્યવાહી જે છે એ કરી છે। અત્યારે કેમ્પો પણ ચાલુ છે, ઘણા જિલ્લાઓમાં કેમ્પો ચાલુ થઈ ગયા છે અને અમુક જિલ્લા બાકી જિલ્લામાં કેમ્પો આપણે ચાલુ કરવા માટે સૂચના આપી છે અને તેમ છતાં તો સમાજ સ્વસ્થ રહેશે। હા, એટલે તેમ છતાં અગર કોઈ પોલીસવાલા આ રીતે ડ્યુટી ઉપર કે ડ્યુટી વગર આ રીતની પ્રવૃત્તિ સાથે જોડાતા હોય તો એના વિરુદ્ધ આપણે કડક કાર્યવાહી આપણે કરીએ છીએ અને ધરપકડ પણ થાય છે અને કેસ પણ એના વિરુદ્ધ ચાલે છે અને સસ્પેન્શન થાય છે અને પછી જિલ્લાઓ બદલીઓ થાય છે એમાં કડકમાં કડક કાર્યવાહી જે છે આપણે કરીએ છીએ, આવી ક્યારે પણ ધ્યાનમાં આવે તો એ રીતની કાર્યવાહી થતી હોય। DYSP ટેમ્પલ સિક્યોરિટીની જે પોસ્ટ છે એ નવી ઊભી કરવામાં આવેલ છે, ગયા બજેટમાં મંજૂર થઈ હતી
અને એમાં બે પીઆઈની પણ પોસ્ટ સાથે સાથે મંજૂર થઈ છે, એટલે ડીવાયએસપી અત્યારે ચાર્જમાં છે અને પીઆઈ પણ એક કાયમી અહીંયા પોસ્ટ કરવામાં આવેલા છે. ટેમ્પલ સિક્યોરિટી માટે આ બિલ્ડિંગ ખૂબ જરૂરી હતી અને નગરપાલિકાએ એમાં સુધારા વધારા કરી અને લોકલ સૌજન્યથી આ સારી બિલ્ડિંગ અત્યારે રેનોવેટ કરી તૈયાર કરવામાં આવેલ છે અને આજે એનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે. અને જે ડીવાયએસપી છે ટેમ્પલ સિક્યોરિટી એ અહીંયા બેસશે, પછી પીઆઈ પણ અહીંયા બેસશે, પછી પોલીસની અહીંયા પ્રેઝન્સ જે છે 24 કલાક રહેશે, એટલે એનાથી જે ટેમ્પલ સિક્યોરિટી છે એને ખૂબ મદદ મળશે. આપ જાણો છો કે વીવીઆઈપી સિક્યોરિટી અને વીવીઆઈપી વિઝિટ જે છે ખૂબ અહીંયા થતી હોય છે, પછી હાલમાં કોરોના કાળ પછી પબ્લિક પણ ખૂબ ટેમ્પલની માન્યતા એટલી બધી છે કે ખૂબ વિઝિટ કરવા માટે પબ્લિક આવે છે. તાજેતરમાં જે કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર હતા ત્યારે પણ ખૂબ પબ્લિક આવી હતી અને સ્થાનિક પોલીસે જે છે ખૂબ સારી રીતે વ્યવસ્થા જે છે બેરિકેડિંગ વગેરે કરી અને ખૂબ સારી એવી વ્યવસ્થા કરી છે, તો એ સ્થાનિક પોલીસ એના માટે અભિનંદનના પાત્ર છે. અને હવે આ ચૂંટણી કચેરી થઈ છે તો એનાથી જે ટેમ્પલ સિક્યોરિટીની જે સુવિધા અને જે છે એને વધારે જે છે ઇમ્પ્રુવમેન્ટ થશે અને એમાં સુધારો આવશે અને કાયમી જે છે પોલીસ પ્રેઝન્સ અત્રે મળી રહેશે. એટલે શિવરાજ બીચની આજે અમે મુલાકાત લેવાના છીએ ત્યારે આ બધી બાબતોનું આપણે ચર્ચા કરીશું. અને ગઈકાલે આપણે જે રેન્જ છે જે રાજકોટ રેન્જ શ્રી સંદીપસિંહ જે રેન્જ આઈજી છે એમના અંડરમાં આ 5 જિલ્લા આવે છે, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, જામનગર, દ્વારકા અને મોરબી, એટલે એની ક્રાઇમ કોન્ફરન્સ આપણે ગઈકાલે સર્કિટ હાઉસમાં આપણે રાખી હતી અને લગભગ 5 કલાક જેટલી આપણે વિવિધ ચર્ચાઓ એમાં ક્રાઇમથી લઈ લો એન્ડ ઓર્ડરથી લઈ પોલીસ વેલફેરથી લઈ અને વીઆઈપી સિક્યોરિટીથી લઈ ટેમ્પલ સિક્યોરિટીથી લઈ અને વિવિધ પ્રકારની ચર્ચાઓ અને એમાં કઈ રીતે વધારે સુધારા વધારા કરવાના અને આગળનું જે એ લોકોનું જે એક્શન પ્લાન છે કે ક્રાઇમ કંટ્રોલ કઈ રીતે થાય, લો એન્ડ ઓર્ડર સારી રીતે મેન્ટેન થાય એનું એક્શન પ્લાન આપણે ચર્ચા જે છે એ ગઈકાલે કરી છે. એટલે આ પ્રકારની જે મારી જે વિઝિટ છે એમાં આ બે દહે મેઇનલી હતા. એક તો આ દ્વારકા જે વિસ્તાર અને જે કોસ્ટલ વિસ્તાર છે, ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં શું સુવિધાઓ છે, એમાં શું સુધારા વધારા કરવાની જરૂરત છે, ડીઆઈજી કોસ્ટલ સિક્યોરિટી પણ અત્રે હાજર હતા, તો એ તમામ બાબતોનું આપણે જે છે એ રિવ્યૂ કરેલું છે. અને આજે જે છે આખા દિવસ એ કોસ્ટલ સિક્યોરિટીના જે બાકીના જે મુદ્દા છે એના પ્રત્યક્ષ આપણે જોઈને અને પછી આગળ સુધારા વધારા બાબતમાં જે છે ચર્ચા વિચારના અને બધું આપણે કરીશું.